સુરતના પૂર્ણામાં ખાડી ઉપરનો બ્રિજ તોડવાના મુદ્દે કોર્પોરેશનના અધિકારીઓની સ્થાનિક લોકો આમને સામે. મહિલાઓ રસ્તા પર ઉતરી. સ્થાનિક મહિલાઓએ રસ્તા પર બેસી વિરોધ નોંધાવ્યો. પૂર્ણા વિસ્તારમાં બ્રિજના કારણે ખાડી પૂર આવવાની દહેશતના લીધે બ્રિજ તોડવાનો નિર્ણય કરતા સ્થાનિક મહિલાઓએ વિરોધ નોંધાવી રસ્તા ઉપર ઉતરી આવ્યા. ચોમાસા દરમિયાન સુરત શહેરમાં ખાડી પૂરનું સંકટ ટોળાતું રહે છે. લિંબાયત પર્વત પાટિયા પર્વત ગામ અને પૂર્ણા વિસ્તારમાં ખાડી પૂર દરમિયાન આસપાસના મકાનોમાં દૂષિત પાણી ભરાઈ જવાની ઘટના બનતી હોય છે, જેને પરિણામે ખાડીની આસપાસના વસાહતોમાં 4 થી 6 ફૂટ જેટલા પાણી ભરાઈ જવાની સમસ્યા જોવા મળતી હોય છે. જેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા માધવબાગ સોસાયટી પાસે આવેલ ખાડી ઉપર બનાવેલ બ્રિજને તોડી નાખવાનો નિર્ણય લેવામાં છે, જેથી કોર્પોરેશન અધિકારીઓ અને સ્થાનિક લોકો આમને સામે આવી ગયા છે અને મહિલાઓ રસ્તા પર ઉતરી આવી ગઈ છે અને તેનો વિરોધ નોંધાવી રહ્યા છે. ખાડી પાર કરવા એકમાત્ર બ્રિજ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું. સુરત કોર્પોરેશન દ્વારા માધવબાગ સોસાયટીની આગળ ખાડી પરનો બ્રિજ તોડવાનો નિર્ણય કરાતા સ્થાનિક મહિલાઓ રસ્તા ઉપર ઉતરી આવી. પૂર્ણા ગામ વિસ્તારમાં ખાડી ઓળંગવા માટે આ એકમાત્ર બ્રિજ હોવાથી તેમણે બ્રિજ તોડવાથી લઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. મોટી સંખ્યામાં મહિલાઓ કોર્પોરેશનની કામગીરીની અટકાયત કરવાનો પ્રયાસ કર્યો હતો. મોટી સંખ્યામાં લોકોએ વિરોધ કરતા પોલીસ દોડી આવી હતી. બ્રિજ નહીં તોડવા દેવાની સ્થાનિકોની ચીમકી. બીજી તરફ પૂર્ણા વિસ્તારમાં મહિલાઓ એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જવા માટે ખાડી પરના બ્રિજનો ઉપયોગ કરે છે. આ બ્રિજ તૂટી જાય તો તેમને અવરજવરમાં ભારે મુશ્કેલીઓ થઈ શકે છે તેવી શક્યતા છે. ચોમાસા દરમિયાન જ્યારે તેમના સોસાયટીના પાણી ભરાઈ જાય છે ત્યારે સોસાયટીમાં બહાર નીકળવા માટે 2 રસ્તાઓ જરૂરી છે. આ બ્રિજના કારણે રેસ્ક્યુ ઓપરેશન પણ ખૂબ જ ઝડપથી થઈ શકે છે અને તે ભૂતકાળમાં પણ આ બ્રિજના કારણે લોકો પોતાના ઘરની બહાર નીકળી શક્યા છે. તેથી કોઈપણ સંજોગોમાં બ્રિજ નહીં તોડવા દેવાની સ્થાનિકોએ ચીમકી આપી રહ્યા છે. સ્થાનિકો લોકો દ્વારા બ્રિજ ન તોડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી. ચોમાસા દરમિયાન સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય. ચોમાસામાં લિંબાયત મીઠી ખાડી 3 થી 4 વાર માત્ર 1.5 માસના સમય દરમિયાન ઉભરાતી હોય છે. આ સમસ્યાના કારણે સ્થાનિક લોકોને હાલાકી ભોગવવાનો વખત આવતા કોર્પોરેશનના અધિકારીઓએ ડીવોટરિંગ પંપો મૂકવા માટેનું આયોજન કર્યું છે, જેથી કરીને ખાડીમાં ઉભરાયેલા પાણી વસાહતનો ન પ્રવેશી શકે અને અધિકારીઓએ છેલ્લા 3-4 વખતથી ચોમાસા દરમિયાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, હરમેશ સત્યની સાથે. આશા પટેલ, માધવ રેસિડેન્સીમાં રહું છું, ડીવિંગમાં, અને વિરોધ એ પ્રકારનો છે કે અમારે આ પુલ તોડવા દેવાનો નથી. હવે મહાનગરપાલિકા દ્વારા એવી કામગીરી કરવામાં દર વર્ષે આવે છે, ખાડી ઊંડી કરવામાં આવે છે, બરાબર. હવે ખાડી ઊંડી આ વખતે થઈ નથી અને પાણીની સમસ્યા તો પાછળથી પાણી આવે છે ઋષિ વિહારથી અને છેલ્લે અહીંયા પાણી આવે છે. આ પુલ તોડવાથી એનો કોઈ હલ નહીં નીકળે, એટલે અમે એ માંગમાં છીએ કે પુલ ના તૂટવો જોઈએ. અમારી માંગ સંતોષવામાં નહીં આવે ને તો અમે કોર્ટ સુધી લડીશું. અમે SMC ઝોનમાં ઓફિસમાં ફરિયાદ કરી હતી. અમે બધા માધવ રેસિડેન્સીના મેમ્બર્સ બધા ગયા હતા, ફ્લેટ ધારકો. એ લોકોએ ત્યારે બહુમતી હતી, એમ કીધું બહુમતી હશે એ પ્રમાણે થશે, તો બહુમતી હતી એટલે એ લોકોએ તો કામ રોકી દીધું. હવે આ પાછળ જે વૃંદાવનવાળા નંદનવનવાળા છે, 2 લાઈન છે, એ લોકોને આ વિરોધ છે કે પુલ તોડવો છે. હવે એ લોકોએ કાલે CR પાટીલ જોડે ગયા, CR પાટીલ અહીંયા મુલાકાતે આવ્યા હતા અને હવે આજે એ લોકો સીધા તોડવા આવી ગયા છે પુલ SMC વાળા. મારું નામ મહેન્દ્રસિંહ રાજપુરોહિત છે, હું સામાજિક કાર્યકર્તા છું. હવે આ પ્રશ્ન છે, અત્યારે પ્રશ્ન છે ખાડી પુરનો ને આ પાણી આ સોસાયટીના આ વિસ્તારમાં આવે, મોટો મોટો પ્રશ્ન આ છે. એટલે આ પ્રશ્ન આજનો નથી, આ પ્રશ્ન લગભગ જૂનો પ્રશ્ન છે. આ વખતે ઇલેક્શનમાં આ લોકોએ એક વાદો કર્યો હતો કે ટીપું પાણી ન આવે, અમે આની વ્યવસ્થા કરીશું. આ લઈને આ લોકો કામ કરે છે. હવે એવો છે કે આ વિસ્તારમાં 6000ની વસ્તી છે, 6000ની વસ્તીનો મુખ્ય નીકળવાનો આવર જવરનો રસ્તો આ માધવબાગનો પુલ છે. હવે આ કે પુલ તોડવાનો, તો પુલ તમે તોડો તો તમારે અહીંયાથી આવવા જવાની 6000 લોકોની વસ્તી છે, આની વૈકલ્પિક વ્યવસ્થા શું છે? આ વ્યવસ્થા તમે બનાવો ને પછી પુલ તોડો. લોકોને એવું સમજાવવામાં આવ્યું કે પુલ તૂટશે તો તમારી ખાડી પૂરનું પાણી અંદર ન આવે ને પુલ રહેશે તો આવશે, એવું 2 સોસાયટીઓને અલગ અલગ આ લોકો સંકલન કરીને ભગ વિગ્રહ કરાવી દીધો છે. પણ ખરેખર એવું છે
आ पुल तूटवाथी के पुल रहेवाथी खाड़ी पूरनो कोई फरक न पड़े। जे तमे ऊपरथी काम करता करता आवशो तो आ थशे, ने तमारे पुल तोड़वो तमे तोड़ो, पण आनी पहेला वैकल्पिक व्यवस्था हुं छे, अन्य व्यवस्था हुं छे आ लोकोने आवर जवरनी, आ व्यवस्था तमे करो ने आने पछी लोकोने संतुष्ट करीने तमे तमारुं काम चालू करो। पण ए लोको आ इच्छता नथी, ए डायरेक्ट તાકતના જોરે, પ્રશાસનના જોરે, પોલીસના જોરે તમે કામ કરાવવા માંગો છો, એટલે પબ્લિક આમાં વગવિગળ થાય ને આજે વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે। વિરોધ તો એવો છે કે અડધા લોકો કે અમુક લોકો કે પુલ ન તૂટવો જોઈએ, અમુક લોકો કે પુલ તૂટવો જોઈએ। હવે આ લોકોને અમારી માંગ એવી છે કે પુલ તૂટે કશું વાંધો નથી, પણ 6000 લોકો અહીંયા રહેશે, આ લોકોને અવર જવરની વ્યવસ્થા શું છે, આ વ્યવસ્થાની તમે તૈયારી કરો, વૈકલ્પિક વ્યવસ્થા કરો, અન્ય પરસ્પર અને પછી તોડો તમે। અમારી માંગ સંતો, હા પબ્લિકની માંગ સંતોષાય કે અવર જવરનો રસ્તો તમે પહેલાં બતાવો કે કેવી રીતે વ્યવસ્થા થાય, અને પછી તમે પુલનું કામ કરો।